સુરત શહેરની લીંબાયત પોલીસે બાતમીને આધારે સાંજે 4:15 વાગે દારૂના 3 ખેપિયા અજય ઉર્ફે ગણેશ વિષ્ણુ પાટીલ, ગણેશ ભગવાન ઠાકોર, રાજુભાઈ, રાજુ સોની પાસેથી 419 નંગ દારૂની નાની બોટલ તથા 443 નંગ 500 મિલીના ટીન ઝડપી પાડી હતા. જ્યારે આરોપીઓ આ મહેસાણા દારૂના ધંધામાં સંડવાયેલા હોવાનું ડિંડોલી પોલીસે જણાવ્યું હતું. એસીપી સાહેબ શ્રીની સૂચનાના માર્ગદર્શનની સર હિંમત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવ રાખવામાં આવેલ, જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના અનામ પોકો ભૂપેન્દ્રસિંહનાઓની ખાનગી બાતમી મળેલી કે ઇન્દ્રલોક સોસાયટી સાહેબાબા મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક સફેદ કલરની હોન્ડા સિટી ફોરવીલ ગાડી જેનો નંબર GJ5CD1278 પરપ્રાંતી દારૂ હોવાની હકીકત મળતા ત્યાં તપાસ કરતા બુલ્લે મહારાષ્ટ્ર નાસિક બનાવટની ડિલેક્સ વિસ્કીની બોટલ 44, દમણ બનાવટની 100 ml રોયલ સ્પેશિયલ ગોલ્ડ ડિલેક્સ બોટલ 375, તેમજ હેવર 5000 સુપર સ્ટ્રોંગ બિયરના 24 બોલ મળી, બિયર અને બોટલ મળી 443 નન, કિંમત રૂપિયા 25,500, તેમજ ગાડીની કિંમત 3 લાખ મળી, 3,25,550. અને મતદાર સાથે આરોપી અજય ઉર્ફે ગણેશ વિષ્ણુ પાટીલ, ઉંમર વર્ષ 20, પ્રભુનગર શાંતિનગર પાછળ લીંબા સુરતના પકડી પાડેલ છે. આ કામે દારૂ લાવનાર ગણેશ ભગવાનદાસ ઠાકોર, રાજુ નામનો ઈસર, જે દારૂ મોકલનાર રાજુ ઉર્ફે રાજુ સોની, કૃષ્ણ ગોપાલ સોની નામના ઈસરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.